કેટલા ચેપ્ટર તમારે આ એક્ઝામ માં આઈએમપી છે જે કરવા હોય જો તમારે 1 થી 10 ચેપ્ટર હોય તો 1 3 7 એન્ડ 10 જો તમારે 1 થી 13 ચેપ્ટર સુધીની એક્ઝામ હોય મારા બાળકો તો આમાં એક 13 એડ કરી દેવાનું છે ડન ક્લિયર આઈડિયા આવી ગયો હા હવે તમને એમ થાય કે 1 3 7 10 માં શું છે કાઈ નથી ખાલી નકરૂ ભાષાંતર છે અને ભાષાંતર આવડું મારા વાલા હોડે હોળ માર્ક દઈ દે સમગમ થી થી શું છે તો કે ભાઈ જેમ પૂર્વે સારી રીતે જાણતા દેવો એ યજ્ઞ માંથી મળેલો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધા સાથે ચાલો સાથે બોલો અને તમારા બધાના મન એક સરખા થઈને બની રહો

પછી જાય છે ત્રીજા ચેપ્ટર ની અંદર જોઈ રહ્યા છીએ હે બાળક પથારી માંથી ઉઠ સ્વસ્થ આચરણ કર જગતના સર્જનહાર ને યાદ કર અને પછી તું ચોખ્ખું પાણી પી સો ડગલા બહાર ચાલી અને તું શૌચ ક્રિયા માટે જા આવીને સાબુથી બરાબર હાથ ધોઈ અને પછી તું કસરત કર પછી આગળ વાત કરી કે તું સ્નાન કર એ પહેલા તું શરીર પર તેલથી માલિશ કર પછી તું

પછી આપણને વાત કરી કે તું દુર્જન સંગ છોડ સજ્જનો ની શોભત કર રાત દિવસ પુણ્ય કર ને હરિના નામનું સ્મરણ કર પછી બરાબર વિચારીને જવાબ આપવો જોઈએ વગર વિચારીએ ન બોલવું જોઈએ શત્રુના ગુણોને ગ્રહણ કરવા જોઈએ ને ગુરુના દોષોનો ત્યાગ કરવો જોઈએ પછી છેલ્લામાં કીધું કે શાશ્વત પરમ તત્વ પરમેશ્વરનું ધ્યાન ધર ન આવેલા દુઃખનો ત્યાગ કર શરીર સંબંધી સુખનો સ્વીકાર કર અને લોકોની સેવા કર આ ચેપ્ટર આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં ઘૂટડો ભરી પરીક્ષામાં એ પ્રશ્ન આવશે તમે લખશો તમને માર્ક મળશે ને પાછા ચેનલમાં આવીને મને કહેવાય આવશો સાહેબ આવ સાચી વાત છો હા તો હારું ભટકાણો તો એના માટે અત્યારથી તમે આ શ્લોકને કરી લ્યો એના પછી જ આવું છે પાણીમાં લખેલા અક્ષર સમાન છે ક્લિયર છે બીજા શ્લોકમાં કીધું કે આપણે વિશાળ એવા વૃક્ષ નું સેવન કરવું જોઈએ કારણ કે ફળ અને છાયો આપે છે જો કદાચ એમાં ફળ ન આવે તો છાયાને કોણ અટકાવી શકે છે પછી ત્રીજામાં આપણને કીધું કે ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે પણ તેને ક્ષણવારમાં નીચે પાડી શકાય છે તેવી જ રીતે આત્માના ગુણ અને દોષની બાબતમાં છે વ્યક્તિને ગુણમાં ઉપર ઉઠતા વાર લાગે છે પણ દોષમાં નીચે પડતા વાર લાગતી નથી પછી ક્ષણવારમાં રોષે ભરાતા ક્ષણવારમાં સંતોષ થનારા આમ ક્ષણવારમાં રોષે ભરાતા ક્ષણવારમાં સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત મનવાળાની કૃપા પણ ભયંકર હોય છે

તો આ થઈ ગયો સાતમો પાઠ આનું પણ છેલ્લે સુધી બંધના રહેજો પરીક્ષાનો પાસવર્ડ હું તમને આપવાનો છું ઓકે ઈ પાસવર્ડ જો તમે પાકો કરી લીધો એ પાસવર્ડ જો તમને ખોલતા આવડી ગયું તો તમે વિચારો તમને પેપર જ મળી ગયું યસ એના પછી દસમું ચેપ્ટર લેવું છે તાતો ને માતા બંધુર પુત્રો ને પુત્રી ના માતા નથી માલિક નથી કોઈ નથી હે ભવાની મા તું એક જ મારું સરણું છે મારી ગતિ છે પછી તો એની અંદર શ્લોક માં કે હું દાન કરવાનું નથી જાણતો ધ્યાન કરવાનું નથી યોગ જાણતો પૂજા નથી જાણતો તંત્ર નથી જાણતો સ્તોત્ર નથી જાણતો પ્રવાસમાં જતા હોય પાણીની અંદર હોય તો તમે ત્યાં બધા હે સરું આપવાળી માં મારું રક્ષણ કરજો કે હું આવનાથ છું ગરીબ છું ગઢપણથી ઘેરાયેલો છું હું ક્ષીણ થયેલો છું હું નાશ થયેલો છું હે ભવાનીમાં તમે એક જ મારું શરણું છો તમે એક જ મારી ગતિ છો આ થઈ ગયો આપણો આદિ શંકરાચાર્ય વાળો પાઠ તો એના પછી આની અંદર જો તમારે જોવું હોય તો એક તેરમો પાઠ છે તેરમા પાઠની અંદર પણ ભાષાંતર ખૂબ જ અગત્યનું છે જો તમારે તેરમો પાઠ આવતો હોય તો એની પણ તૈયારી કરી લેવાની સ્ટાર્ટિંગથી જ કહે છે બરાબર ન જાય તે મ્રિયતે વા કદાચિત ત્યાંથી જ કરી લેવાનું કે ભાઈ જેનો જન્મ નથી આત્મા છે બરાબર એ ક્યારેય મળતો નથી શરીરનો નાશ થાય છે પણ આત્માનો નાશ થતો નથી જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે કર્મની એવા અધિકાર મોસ્ટ આ એમપી શ્લોક છે બરાબર તો એને પણ કરી લેવું ચતુર્વિદ્યા ભજન તે મામ એ પણ ખૂબ જ અગત્યનો શ્લોક છે એને પણ કરી લેવો યશમાનનો દ્વિજ તે લોકો શ્લોકને જો તેર ચેપ્ટર હોય તો એને પાકો કરી લેવો એ પણ અગત્યનો છે

આટલા સાત શ્લોકો કરી લેવાના કારણ કે સાત શ્લોકમાંથી કોઈ પણ બે શ્લોક આમાં પરીક્ષામાં આવશે આપણે લખવાના છે વગર ભૂલે એક પણ આપણી ભૂલ એમાં પડવી જોઈએ નહીં હવે અર્થ વિસ્તાર થઈ જાય પછી ભાષાંતર માટે અગત્યનું ચેપ્ટર છે એ ત્રીજું ચેપ્ટર છે ત્રીજા ચેપ્ટરનું ભાષાંતર કરી લ્યો સાતમા ચેપ્ટરનું સાતમા ચેપ્ટરમાં એ ખાસ તમે શ્લોક કરવો હોય તો યથા ચતુર્ભી વાળો કરી લ્યો અને વિઘ્ન ભયન એટલે કે છેલ્લો શ્લોક છેલ્લા બે શ્લોક છે તો ખાસ પાકા કરી લેવાના છે બરાબર એના પછી

તમને કોઈ પણ માણસ સિક્સટી માર્ક્સ લેવાથી રોકી શકવાનું નથી કારણ કે ગુજરાતી પ્રશ્ન જવાબ કરવાના છે બાળકો તો ગુજરાતી પ્રશ્ન જવાબ જ્યારે તમારે કરવાના થાય તો એમાં પહેલું ચેપ્ટર છે એ ગુજરાતી ત્રીજા ચેપ્ટરનું ગુજરાતી પ્રશ્ન જવાબ ન કરતા સાતમાના ગુજરાતી કરી લેજો બરાબર આ બે ના ગુજરાતી કરજો અને આના ગુજરાતી કરી લેજો એટલે ગુજરાતીના બેઠે બેઠા જો પ્રશ્ન પૂછે તે મારા સ્કૂલમાં જે કાંઈ પણ શિક્ષકો હોય સાહેબ હોય તેના તમને છ માર્ક છે મારાવાલાઓ બેઠે બેઠા રોકડે રોકડા મળી જશે તો આજનો વિડીયો આ મસ્ત મજાનો સેક્શન બી વાળો પૂરેપૂરા સોળ માર્ક લઈ આવે એ વિડીયો હું અહીંયા સુધી રાખું છું આઈ હોપ તમને બધાને મારી સાથે આ વિડીયો જોવાની ખૂબ મજા આવી હશે નેક્સ્ટ વિડીયોમાં વિભાગ સિની સાથે આવીશ તમારું રિવિઝન પૂરું કરાવીશ પણ સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી દો લાઈક નથી કર્યું તો સ્પીડમાં કરી દો નેક્સ્ટ વિડીયોમાં મળી થેન્ક યુ જય હિન્દ